નંબર 15 ધ્યાનથી સમજો જેટલા દાખલાઓ છે એટલા બધાય દરેકે દરેક દાખલાની અંદર રીત અલગ આવશે. વલસાડની રોસ્તમ લિમિટેડ 10-1 એવા 2,40,000 ઇક્વિટી શેર. સંખ્યા આપવામાં આવેલી છે 2,40,000. અંડરલાઈન કરો 70 ના પ્રીમિયમે. કેટલા રૂપિયા પ્રીમિયમ? અરજી વખતે બોલો કેટલા? 38 છે ને, એમાં 35 રૂપિયા પ્રીમિયમ, તો બાકીના કેટલા કહેવાય? 3+35 મંજૂરી. 28 છે ને, 3+25 એની પછી 4+10 આનો સરવાળો 10 થઈ ગયો છે. પ્રીમિયમ અંતરલાઈન કેટલો કરાવેલો? 70. પ્રીમિયમ 70 થઈ ગયો છે. આગળ વાંચો. જહાંગીરે ધારણ કરેલા કેટલા છે? 2,000. મંજૂરી અને આખરી હપ્તા સિવાય, અંડરલાઈન કરો, મંજૂરી અને આખરી હપ્તા સિવાય, એટલે આ બે ના પૈસા મળેલા નથી. મંજૂરીના કૌંસમાં 2,000, આખરી હપ્તાના કૌંસમાં 2,000. યોગ્ય કાર્યવાહી બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા. આ શેર, અંડરલાઈન કરો, 40% ના પ્રીમિયમે. કેટલા ટકા પ્રીમિયમ? 40% પ્રીમિયમ. લેખે હોય તો કયા ખાતે? વટાવતી હોય તો જપ્તી ખાતે. પણ પ્રીમિયમ થી છે એટલે આ કયા ખાનામાં? પ્રીમિયમ ના ખાનામાં. જામીનગીરી પ્રીમિયમ. જોસેફ ની વિચાર જરૂરી અંદર પસાર કરો. પહેલા ટાઇટલ લખા છે વલસાડ ની. કઈ કંપની છે? રુસ્તમ લિમિટેડ ના ચોપડે આમનો. આમનો નંબર પહેલી. પહેલી આમનો બોલો શની આવે? અરજી ના નાણા મળે ત્યારે. બોલો નંબર 1. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. આમાં નામંજૂર અરજી કેવું કઈ છે? કેટલી મળેલી છે? 2,40,000. તો કૌંસમાં લખાશે 2,40,000 ગુણ્યા 35+3 38. ઉધારની જમામાં લખાશે 91,20,000. આ ગુણાકાર 38 વડે કેમ કર્યો? પ્રીમિયમ સહિતની રકમ કંપનીને મળે. પહેલી અમલ અરજીના નાના મળે. હવે નંબર 2 મંગાવાના. અરજીના નાના મૂડી ખાતે લઈ જવા. ઉપર નિયમોમાં અરજી શું છે? તો હવે નિયમોમાં અરજી થશે. નંબર 2 બોલો. જેટલી જમા હોય એટલી. બોલો કેટલી? 91,20,000. તે કયા ખાતે? ઇક્વિટી શેર તે બેંક ખાતે આવશે. કેમ ન આવે? વધારાની અરજી છે. હજી બોલો તે કયા ખાતે? પ્રીમિયમ ખાતે. કેમ આવ્યું? શેર મૂડી ખાતે 2,40,000 એની ગુણ્યા 3. પ્રીમિયમ ના 2,40,000 ગુણ્યા 35. પહેલો ગુણાકાર 7,20,000. 84,00,000. આમનો નંબર 3.
હવે ક્રમ એનો નહીં જાવશે, પહેલા પૈસા મંગાવવાના પછી પૈસા કોના પૈસા મંગાવવાના મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે પ્રીમિયમ છે હશે માં લખાયેલું છે પચીસ પહેલો ગુણાકાર સાત વીસ તો બે નો ટોટલ બધા પૈસા મળી ગયા છે મળવાનો બાકી હપ્તો કે મંજૂરી મંજૂરી છપ્પન હજાર બાદ બાકી મોડી ખાતે હજી આવશે પહેલાનો ગુણાકાર બીજાનો સરવાળો તેત્રીસ લાખ આમનો છે નહીં આવી અઠ્યાવીસ હજાર બાદ કરો તેત્રીસ લાખ આવી ગઈ છે અમનો હવે શેર ને શું કરવાના છે જપ્ત કરવાની અમનો નંબર શેર જપ્ત કરો ત્યારે શેર મોડી નું ખાતું શું થશે ઇક્વિટી શેર મોડી ખાતે કેટલા શેર જપ્ત કર્યા બે હજાર ને ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ હવે એ નક્કી કરો તો પ્રીમિયમ મળી ગયો કે મળવાનો બાકી મળી પણ ગયો મળવાનું બાકી પણ છે કયું મળી ગયું ને કયું બાકી જેના કૌંસમાં હોય ને એ પૈસા મળેલા છે તો મળ્યા ખાલી કોના હોય
મળી ગયું હોય એ ધ્યાનમાં લેવાય? કેટલા ધ્યાનમાં નહીં લેવાય? કયા કયા ધ્યાનમાં લેવાશે? 25 ને 10. સામાન્ય રીતે પ્રીમિયમ જમા, પણ જપતી વખતે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બોલો, 2000 × 35. પહેલા બોલો, તે કયા ખાતે આવશે? ઇક્વિટી શેર. આ રકમ હંમેશા કઈ રીતે મેળવવાની? પ્રશ્ન. હવે કયું લખવાનું? જે કૌંસમાં હોય ને, એ પહેલા કોના કૌંસમાં છે? તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. પછી કૌંસમાં શું છે? ઉધાર બાજુ ધ્યાનમાં લીધા હોય તો જમા બાજુ ધ્યાનમાં, અને 2000 × 56,000 અને બીજી રીતે પણ મળી શકે. જપ્તીની રકમ બરાબર કેટલા શેર છે? 2000 ઉપર કોના કોના કૌંસમાં છે? ફરીથી બાર પાડો એટલે કયો ખાતો ઉધાર ફરીથી કેટલી રીતે બાર પાડી શકાય? મૂળ કિંમતે બાર પાડો તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. વટાવે બાર પાડો તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. પ્રીમિયમ થી બાર પાડો તો બેંક ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને પછી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો, શેર મૂડી ખાતે આમાં શું કીધેલું છે, કઈ રીતે બહાર પડે? તો પ્રીમિયમ ના ખાના 2000 × 40%, ને હવે કોના 40%? પ્રીમિયમ ઓકે, પણ કોના 40%? 10 રૂપિયા નો શેર છે, 10 રૂપિયાના 40%. 4 રૂપિયા. બોલો કેટલા થયા? શેર મૂડી ખાતે તો ઉધાર હોય એટલા જમા થાય. મોડી અનામત ખાતે જમા. આ રકમ કઈ રીતે મળે? જમા જપ્તી માઇનસ ઉધાર જપ્તી 0. 6000 માઇનસ 0. ઉધાર જપ્તી છે નહીં, કોઈ આપેલી છે નહીં, તો 6000 માઇનસ 0 બરાબર 6000. ઉદાહરણમાં ફેરફાર કરો.